મારી રજૂઆતનું એક સુવિચાર દ્વારા કરી એ મહત્વનું નથી કે આપણા મૃત્યુ પછી આપણે સ્વર્ગ જ પ્રાપ્ત થાય, પરંતુ એ મહત્વનું છે કે આપણા મૃત્યુ પહેલા લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરીએ. આજે આપણે દીકરી બચાવો દીકરી પઠાવો જેવા અભિયાનો તો ચલાવીએ છીએ, પરંતુ એમાં કશું વિશેષ કરવાની જરૂર નથી. એટલે કે દીકરી બચાવો દીકરી પઠાવો અને દીકરીને યોગ્ય દિશા આપો. હું તો અહીંયા એક વિદ્યાર્થીની તરીકે જ છું, પરંતુ સૌ બહેનોની બહેન અને બધા શિક્ષકોની દીકરી તરીકે આપ સૌને નમ્ર અપીલ કરું છું કે પ્લીઝ આપની દીકરીને આપની બહેનને અને આપની બહુને યોગ્ય દિશામાંના માર્ગ ખુલ્લા કરજો, તેમને શિક્ષિત કરજો અને તે શિક્ષણનો ઉપયોગ તે જિંદગીમાં સારી રીતે કરી શકે તેની તકો પૂરી પાડજો. દરેક દીકરીમાં સારી શક્તિ છે, પરંતુ તેમને બહાર લાવવા માટે જરૂરી છે સાથ સહકાર પ્રેમ અને ભૂખ, અને આ બધું તેને તેના પરિવાર તરફથી જ મળી શકે છે. આજે આપણે દીકરીને શિક્ષિત તો કરી રહ્યા છે, પરંતુ એટલા માટે નહીં કે તે શિક્ષણનો ઉપયોગ જિંદગીમાં સારી રીતે કરી શકે, પરંતુ એટલા માટે કે તે એક સારો પતિ કે એક સારો સાસરી મેળવવામાં સફળ થઈ શકે. આજે આપણે દીકરીને શિક્ષિત તો કરી રહ્યા છે, પરંતુ એટલા માટે નહીં કે તે કોઈ નેગેટિવ કે પોઝિટિવ કે કોઈ સર્જનાત્મક પરિણામ લાવે, પરંતુ એટલા માટે કે તેની બજારમાં માર્કેટ વેલ્યુ વધે. શું આટલી નાની વાત માટે આપણે દીકરીને શિક્ષિત કરી રહ્યા છે? તો શું એની બજારમાં માર્કેટ વેલ્યુ વધારવા માટે આપણે દીકરીને શિક્ષિત કરી રહ્યા છે? અરે દીકરીની માર્કેટ વેલ્યુ તો જ્યારથી પણ તેને પૃથ્વી પર અવતાર લીધો છે ત્યારથી જ નક્કી થઈ ગયેલ હોય છે. તો આપણે શિક્ષણ વેચી રહ્યા છે, અને આજે આપણે ઘરમાં બંધન રાખીએ છીએ કે જો એક દીકરી ભણી ગણીને ભણીને ભણે આવે તો તેને નોકરી કરવા દેતા નથી, અને હોય તો એ પણ છોડાવી દઈએ છીએ. એ દીકરી બહારથી તો છૂપાછોરી છે, પરંતુ અંદર મનમાં અને મનમાં કેટલાક સપનાઓ કેટલાક કરવાનો દર્શન થઈ જાય છે. અને બીજી બાજુ તે કોઈ જગ્યાએ નોકરી કરતી હોય તો એવું કહેવામાં આવે છે કે એના ભાગનું કામ તો આપણને જ કરવું પડશે ને. પણ મારો આપ સૌને એક સવાલ છે કે શું એ નોકરી કરે છે તો પોતાના માટે કરે છે? શું એ પગાર લાવે છે તો પોતાના માટે લાવે છે? નહીં, પોતાના પરિવાર માટે લાવે છે. આજે દીકરી એ હરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તે પછી સાયન્સ ક્ષેત્ર હોય કે દૂરદર્શિત ક્ષેત્ર હોય, સંગીત ક્ષેત્ર હોય કે પેઇન્ટિંગ ક્ષેત્ર હોય, વકૃત્વ ક્ષેત્ર હોય કે પછી બસમાં કંડક્ટરથી માંડી ટ્રેનમાં પાયલટ સુધી પહોંચી ચૂકી છે, આજે દીકરી એ પોતાની દુર્ગા શક્તિ દેખાડી રાખી છે. અને આજે એમ કહેવામાં આવે છે કે દીકરી આમ ન જવાય તેમ ન જવાય, આમ ન કરાય તેમ ન કરાય, દીકરી તો ફક્ત રસોડામાં જ શોભે છે, અને આવા વિચારવાળા તો આપણી ઘરની બહારની ગટરમાં જ શોભે છે. સાંભળજો ધ્યાનથી દીકરીઓ, રાતના 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું જ નહીં, કારણ કે આ દુનિયા બહુ ખરાબ છે, કારણ કે આ દુનિયા બહુ ખરાબ છે. પણ એમ શા માટે નથી કહેતી કે દીકરી તું પરા તાકડા જેમ કર લે, કારણ કે આ દુનિયા બહુ ખરાબ છે. દીકરીને 5 મિનિટ લેટ શું થયું, હજારો સવારોનો વરસાદ, અને એનો જ દીકરો જ્યારે રાતના 12 વાગે દાંતમાં દૂધ થઈને આવે તો દીકરો બહુ સંસ્કારી છે. જો એ દીકરી કોઈ છોકરાને લઈને ફરે તો બાપ રે બાપ, એનો જ દીકરો જ્યારે કોઈ છોકરીને લઈને ફરતો હોય તો જસ્ટ ફ્રેન્ડ છે. કોઈ પણ દીકરી ગમે તેની સાથે વાત કરે, પરંતુ દુનિયાની નજરમાં તો તેનો બીએફ જ હોય છે. જીન્સ પહેરેલી દીકરી બગડેલી અને સાડીમાં લપેટાયેલી દીકરી સંસ્કારી એવું માનવામાં આવે છે. પણ સાંભળજો દીકરી છે તો શું થયું, જીવાશે તો હંમેશા વળતી. આજે હું તમને એક અજન્મેલી દીકરીની વેદના કરું. એક અજન્મેલી દીકરી પોતાની માતાને પત્ર લખે છે કે હે માં, હું ખુશ છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે બધા પણ સુખી હશો. હું પત્ર એટલા માટે લખી રહી છું કે સંસારના ક્યાં સમાચાર છે સાંભળ્યા છે જેને સાંભળી ભક્તિ માતા સુધી કામ કરવું જોઈએ. હે માં, તું મને યાદ કરતી હશે ને? હા, કેમ નહીં, કેમ કે ત્યારથી પણ તે મને કરી છે, ત્યારથી સૌથી વધારે યાદ કરે ને પડે તે મને યાદ કરે હતું. હે માં, માં પ્રાચીન સમયમાં તો દીકરીને શું કહેવામાં આવતી, પણ આજે એ જ દીકરીનો શું કહેવામાં આવે છે? પણ માં તું મને આજે સાંભળજે. હે માં, મેં એ ઉપર શું ગુના કર્યો હતો કે ત્યાં આપ દુનિયાથી જ મને અલગ કરી નાખી? માં તું મને કેમ એ ઉપર શું ગુના કર્યો હતો? શું દીકરીઓને જીવાનો અધિકાર નથી? શું દીકરાઓને જીવાનો અધિકાર છે? શું દીકરીએ દીકરીનો ક્યારો મત ખોદી નથી? માં ત્યારે તને વિચાર ન આવ્યો કે જે મને એક જન્મ મળવાનો છે, જે સૂર્યાથી લાખ ગણા ભટક્યા પછી મને આ એક અવતાર મળવાનું છે, એ પણ તે એક જ પળમાં જીવી દીધો? માં તને ત્યારે ખબર ન પડી? માં મને કદાચ તને જાણ થઈ ગઈ નથી કે તારા ગર્ભમાં જે બાળક છે તે કન્યા છે, તેથી જ તું માં માસૂમને કહેતી રહી છે. પણ માં યાદ રાખજે, દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન છે. માં તો બસ એક વખત કહી દે કે સાંભળ્યું છે બધું ખોટું છે, વાસ્તવમાં તો હું સાંભળી ગભરાઈ ગઈ છું. માં મારા હાથો તો એટલા સુખમાં છે કે તું ડોક્ટરની ક્લિનિક તરફ જતી વખતે તારો ફાધર પણ જોતી કે શકતી નથી. માં મારા ખંભા તો
તને કહું હોય તેને ડોક્ટર ન બનાવી શકો છો, કાંઈ વાંધો નહીં. તેને શિક્ષક ન બનાવી શકો તો કાંઈ વાંધો નહીં. પણ એને એવું શિક્ષણ જરૂર આપજો કે તે એક સારી વ્યક્તિ જરૂર બને. બસ એ જ વસ્તુ છે.